धोरण पांच विषय पर्यावरण पाठ पांच मो आपणे भाग एक जोयो तो हवे जोवानो छे भाग बे। तो भाग बे जोईए तो आपणे ए जोवानुं छे के शुं कोई छोड बीज वगर उगे छे। तो आपणे एम विचार आवे के गमे ते छोड उगाड़वा होय तो एमां शेनी जरूर पड़े छे, बीजनी जरूर पड़े छे। एम के बीज छे ए अंकुरण पामे, छोड बने, छोडमांथी झाड़वू बने। तो एम के कोई छोड छे ई बीज वगर उगे छे, तो हा एवा पण छोड छे के जे आपणे बीज वगर उगाड़ी शकीए छीए। तो क्या छोड छे? तो केटलाक छोड छे ई बीज वगर उगे छे। क्या? तो बटेटा छे, तो बटेटा ने वाववा माटे आखा बटेटानी जरूर ना पड़े। बटेटानी आंख मीन्स के एनी उपर जे ओलू होय ने, बटेटाने ओलू थई गेलू एने आंख कहेवाय एनी। तो एनी आंख रोपवामां आवे तो बटेटानो छोड एमांथी उगे छे। तो आ ज रीते गुलाब, मेहंदी, केळा, जामफळ, દાડમ, બોરડી આ બધા છોડ છે ઈ બીજ વગર પણ આપણે છોડ રોપીને પણ એને ઉગાડી શકીએ છીએ। હવે આપણે જોઈએ શિકારી છોડ। તમને એમ થતું હશે શિકારી છોડ કેવો હશે? તો આપણે જોઈએ શિકારી છોડ કેવો છે। ઈ શિકારી છોડ છે ને ઈ કેવો છે કે લાગે બહુ સરસનો, પણ એની ઉપર જે કઈ જીવજંતુ છે ઈ એને સરસનું જોઈ અને એની ઉપર બેસવા જાય છે। બેસવા જાય ને ભેગો એનો શિકાર કરી લે, મીન્સ કે એને ત્યાં ત્યાં એ મરી જાય છે અને પેલો છે છોડ ઈ એને ખાઈ જાય છે ઈ રીતના। તો ઘણા એવા છોડ હોય છે કે જે ઉંદર, દેડકા, કીડી, મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી શકે છે અને શિકાર કરી અને ખાઈ જાય છે। ઘણા છોડ એવા હોય છે કે આ ખાઈ જાય છે। તો કળસપર્ણ એ એક એવો છોડ છે। તો અહીંયા જો તમે પેજ નંબર 46 માં જે છોડ આપેલો છે ઈ કળસપર્ણ છોડ છે। તો ઈ છોડ એવો છે જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે। તેનો આકાર છે ઈ કળસ જેવો છે, એટલે એને કળસ પર્ણ છોડ કહે છે અને મોઢું છે ઈ પર્ણથી ઢંકાયેલું હોય છે। જો એનું મોઢું તમે જોવો તો કેવું મસ્તનું, એમ કે આમ પર્ણથી ઢંકાયેલ સરસ હોય એવું દેખાઈ આવે છે। આના કારણે એમ કે એની છોડમાંથી ને ખાસ એક પ્રકારની સુગંધ આવે છે। ઈ સુગંધને હિસાબે જીવજંતુ છે ઈ તેની અંદર ઈ ગોળ રાઉન્ડ છે એમાં બેસવા માટે જાય છે। તો જે એના મોઢામાં જાય છે એ બધા શું થાય છે, એ આકર્ષાય, સુગંધ આકર્ષાય અને એવું સરસનું છે તેમાં બેસવા જાય। બેસવા જાય તો શું થાય છે કે એમાં ફસાઈ જાય છે। ફસાઈ જાય મીન્સ કે એમ કે એ કોઈ દિવસ બહાર નીકળી શકતા નથી, એટલે શિકાર કરવાનો કેવો એનો ચાલાક એમ કે એ રસ્તો હતો કે એ શિકારી છોડ છે એને એટલો મસ્ત એનું છોડ હતો અને એવી મસ્ત સુગંધ આવતી હતી કે ગમે તે જીવજંતુ જાય તો એમાં ફસાઈ જાય છે। પછી આપણે જોઈએ કેટલા બધા બીજ। તો બીજ છે એ કેટલાક પ્રકારના બીજ ભેગા કરી શકો છો, એટલે હવે અહીં કેટલા બધા બીજ આપેલા છે કે આપણે બધા બીજ આપણે ભેગા કરી શકીએ છીએ। અને તમે વિચારો કે તમને એ બીજ ક્યાંથી મળશે, આ બીજ છે એ આપણને મળે છે ક્યાંથી? જુદા જુદા પ્રકારના બીજ લાવો એટલે અલગ અલગ પ્રકારનું આપણે કઠોળ ભેગું કરવાનું છે। ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરી અને ધ્યાનપૂર્વક એનું અવલોકન કરવાનું છે। અવલોકન કરવાનું છે મીન્સ કે બધા બીજ છે તો આપણે એને જોવાનું છે, કયું બીજ ખરબચડું છે, કયા બીજનો રંગ કેવો છે, આકાર કેવો છે, દેખાવ કેવો છે અને એ બીજનું નામ શું છે। તો આપણે આ રીતના એનું આખું અવલોકન કરી અને એનો ચાર્ટ બનાવવાનો છે। તો આ ચાર્ટ છે ને તમારે લેસનમાં બનાવવાનો છે, પર્યાવરણની નોટ છે તો નોટમાં ચાર્ટ દોરવાનો છે અને જે કંઈ બીજ હોય, ધારો કે રાજમા, મગ, ચણા, આપણે મસાલા ઘરમાં રસોડામાં વપરાતા બધા મસાલા હોય એનો ઉપયોગ લઈ લેવાનો, પછી એમાં ચાર્ટ દોરવાનો। જો અહીંયા તમને એક સેમ્પલ આપેલું છે કે રાજમા, તો રાજમા કેવા કલરના હોય, બદામી લાલ કલરના, અને એનો આકાર કેવો હોય, તો જો અહીંયા દોરેલો જ છે તો જેવા બીજનો આકાર હોય એવો આકાર તમારે દોરવાનો, અને દેખાવમાં કેવું હોય, લીસું હોય એવી રીતના, અમુક વસ્તુ છે તો એ ખરબચડી હોય તો એવી રીતના તમારે એ બધાનું બતાવીને અને દોરવાનું છે। શું ઉપરની યાદીમાં વરિયારી અને જીરું છે? તો આપણે આ બીજ છે એની અંદર વરિયારી અને જીરું આવી શકે, તો હા આવી શકે, અને એમ કે હા ઉપરની યાદીમાં વરિયારી અને જીરું છે। ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? આપણે કેટલા બધા બીજ તમે કોષ્ટકમાં ભેગા કર્યા છે
એમાં સૌથી નાનું બીજ કયું છે અને સૌથી મોટું બીજ કયું છે? તો સૌથી નાનું બીજ કયું છે? રાઈ. અને સૌથી મોટું બીજ કેરીનું ગોઠલું, કારણ કે કેરીનું ગોઠલું છે એ બધા બીજમાંથી મોટું બીજ ગણાશે. લીસા અને ખરબચડા બીજ કયા કયા છે? તો આપણે જોઈએ તો લીસા બીજ કયા કયા છે, તો રાજમા, મગ, વટાણા, રાઈ, મકાઈ, ઘઉં, તરબૂચના બી અને ભીંડાનું બીજ, આ બધા બીજ છે એ લીસા બીજ આવે છે. પછી ખરબચડા બીજ, તો ખરબચડા બીજમાં આવે છે ચણા, જીરું, વરિયારી, કારેલાનું બીજ, કપાસિયા, લીંબોળી, પપૈયાનું બીજ, ગોઠલું, આ બધું એમ કે ખરબચડા બીજમાં આવી શકે. હવે આપણે વર્ગીકરણ કરવાનું છે કે રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, રસોડામાં એમ કે મસાલા તરીકે ક્યાં ક્યાં બીજ વપરાય છે? તો કાળા મરી, જીરું, ધાણા, રાઈ, અજમો, મેથી, વરિયાળી વગેરે. જ્યારે શાકભાજીના બીજ ક્યાં છે? તો શાકભાજીમાં બીજ આપણને ક્યાં શેમાં શેમાં જોવા મળે? તો ભીંડા છે, ટમેટા, કારેલા, પડવળ વગેરેમાં આપણને બીજ જોવા મળે છે. પછી ફળોના બીજ, તો સફરજન, સંતરા, પપૈયા, કેરી, તડબૂચ, જામફળ, બોર વગેરેના બીજ આમાં આવી શકે છે. પછી હલકા બીજ, જે ફૂંક મારો ને તો ઉડી જાય એવા હલકા બીજ, તો એમાં જીરું, વરિયારી, અજમો અને રાઈ, આ ત્રણ ચાર વસ્તુ આવે છે. પછી ચપટા બીજ, જે આપણે ભરાવદાર બીજ જોયા હતા આગળ, હવે અત્યારે આપણે જોવાનું છે ચપટા બીજ. તો ચપટા બીજમાં શું આવે છે? તો તલ, તરબૂચના બીજ અને કારેલાના બીજ. વધારે જૂથ બનાવવું અને તમને બીજના કેટલા જૂથ બનાવી શક્યા, તમે કેટલા જૂથ બનાવી શક્યા, એટલે એમ કે છે કે તમારે વધારે જૂથ બનાવવાના છે. તમે કેટલા જૂથ બનાવી શક્યા? તો આપણે છીએ તો કેટલા જૂથ બનાવી શક્યા છીએ? 7 થી 8. તો એ પેલું છે ઈ નાના બીજ, આપણે એક જૂથ એવું કરશું કે જેમાં નાના નાના બીજ આવશે. બીજું જૂથ કેવું કરશું? મોટા બીજ વાળું. પછી અનાજના બીજ, વજનમાં ભારે હોય તેવા બીજ, વજનમાં હલકા હોય તેવા, પાણી પર તરી શકે તેવા, એકદળી બીજ અને બીજા છે દ્વિદળી બીજ. પછી તેલી બિયાના બીજ, એટલે જેમાંથી તેલ નીકળતું હોય ઈ બીજ. તો આપણે જોઈએ કે એકદળી બીજ અને દ્વિદળી બીજ, તો એને તમે કેમ ઓળખી શકો? તો આપણે ઈ રીતના ઓળખી શકીએ કે જે બીજની બે ફાડ ન થતી હોય તેને એમ કે એકદળી બીજ કહેવાય છે, અને જે છે એની આપણે એક સરખી ફાડ કરી શકીએ છીએ, બે સરખી ફાડ થઈ શકે છે, એને આપણે દ્વિદળી બીજ કહીએ છીએ. તો આ રીતના આપણે એને અલગ પાડવાના છે. પછી હવે તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે જો અહીંયા ચર્ચા કરો અને રમો. તો બીજથી રમી શકાય તેવી કોઈ રમતવાળા બીજ છે તમે જાણો છો? તો હા, આપણને ખ્યાલ જ છે કે આંબલી છે, તો આંબલીના બીજને શું કહેવાય? કચુકા. તો કચુકાથી આપણે ઘણા રમીએ છીએ, નાના હોય ત્યારે ઘણા બધા આમાં રમેલા હશે, તો ઘણા આપણે એમ કે કચુકાથી રમીએ છીએ. તો આવા બીજો છે એવા અન્ય બીજો પણ હશે કે જેની આપણે રમત રમી શકતા હશું. પછી ભમતા બીજ, ભમતા બીજ એટલે શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા બીજ. હવે એકની એક જગ્યાએ બીજ સ્થિર રહે, તો ધારો કે આપણે વડલો હોય તો વડલાના બીજ છે એ નીચે નીચે રહીએ, તો એ નીચે એને ઉપર વડલાનો છાંયો આવી જાય, એને સૂર્યપ્રકાશ ના મળે, વરસાદનું પાણી ના આવે, તો ત્યાં બીજ બની શકે નહીં. અથવા તો બીજ બને તો વડલા નીચે નકરા વડલા વડલા થઈ જાય, તો એવો ને એવો વડલો બીજી જગ્યાએ આપણને જોવા મળે નહીં, એટલા માટે ભમતા બીજ. તો વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઉભા રહે છે પણ તેની હરીફરી શકતા નથી, પરંતુ બીજ મહાન મુસાફરો છે. બીજ છે એ કેવા છે? મહાન મુસાફરો છે, કારણ કે એ તોય પણ દૂર દૂર સુધી પહોંચી શકે છે. એમ કે એ મુસાફરી કરતા નથી છતાં પણ પહોંચી શકે છે, તો કઈ રીતના પહોંચી શકે છે એ આપણે જોવાનું છે. તો આ બીજને હવાની મદદથી કેવી રીતે ઉડે છે? તો આ બીજ છે એ પવન આવે તો એક જગ્યાએથી હલકા ફૂલ, આપણે આગળ જોયું હતું ને કે હલકા બીજ હોય એને ફૂંક મારવાથી પણ ઉડી જાય છે, તો એવી રીતના પવન આવે તો પવનથી પણ તે ઉડી શકે છે. પછી શું, તમે કોઈ બીજ ઉડતા જોયા છે? તો હા, આપણે ઘણા બધા બીજ ઉડતા જોયા છે. ધારો કે આકડો, કણજી અને સીમડાના બીજ, તો આ બીજ છે એ ઉડી અને પવનના એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો અહીંયા આકડો હોય તો પછી એમ કે ઉડીને ત્યાં સુધી પહોંચ્યું હોય પછી ત્યાં એ બીજ સ્થિર થઈ જાય છે, ત્યાં એને પૂરતા પ્રમાણમાં પાણી કે કોઈ વસ્તુ મળી રહી હોય તો ત્યાં ને ત્યાં અંકુરણ પામી અને બીજો આંકડો બની શકે છે. પછી એવી જ રીતના તમારા વિસ્તારમાં ઉડતા બીજને શું કહે છે? તો ઉડતા બીજને શું કહે છે આપણા વિસ્તારમાં? આપણે આગળ જોયું ને કે ભમતા બીજ,
ઉડતા બીજ મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે તો એને ભમતા બીજ કહે છે। હવે અનુમાન કરો કે તમે ભેગા કરેલા બીજમાંથી કયા કયા બીજ પવન દ્વારા ઉડતા હશે। આપણે ઘણા બધા બીજ ભેગા કર્યા છે તો એમાંથી કયા કયા બીજ ઉડતા હશે તો આકડાના બીજ, કણજીના, સીમડાના બીજ અને મેપલના બીજ, આ બધા બીજ છે એમ કે પવનના ઉડી શકે છે। પછી જોઈએ તો અમુક બીજ છે એ ઉડી શકે તેમ નથી તો બીજ બીજે કેમ પહોંચતા હશે તો કોઈ રૂવાટી વાળું પ્રાણી હોય, આપણા કોઈ ગરમ કપડા હોય તો કપડામાં ચોટીને રૂવાટી વાળા પ્રાણી હોય તો એની રૂવાટી ઉપર ચોટી અને ઉપર જો આપણે જોઈએ છીએ કે ઉપર જે બીજ છે એ કાંટાવાળા બીજ ગોળ ગોળ આવે છે, તમને ખ્યાલ હોય તો તમે ગમે ત્યાં બેસી જાઓ તો એ એવી રીતના એમ કે ચોટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। તો એ બધા એમ કે છે કે એ કેવી મફતમાં મુસાફરી કરે છે, બીજ છે એને કોઈ ખર્ચો છે નહીં મુસાફરી કરવાનો, કારણ કે આપણે ત્યાં આરામ કરવા બેઠા હોઈએ તો આપણને ત્યાંથી ને પેલું કાંટાવાળું વૃક્ષ હોય કે બીજ હોય એ આપણા દુપટ્ટો છે, આપણા કપડા છે, કોઈ પણ જગ્યાએ આપણને ચોટી જાય છે, પછી આપણે ત્યાંથી બીજી જગ્યાએ જઈએ અને આપણને એવું કઈ લાગવાનું કે એવું ફીલ થાય તો આપણે એને એમ કે જોઈએ અને પછી જોઈએ તો ત્યાં ત્યાં આપણે ફેંકી દઈએ, ફેંકી દઈએ એટલે એ બીજ ત્યાં અંકુરણ પામી અને છોડ થાય છે। તો આવી રીતના એને મુસાફરી કરી કહેવાય, એટલે એ મફતમાં મુસાફરી કરે છે ટૂંકમાં, એટલે ત્યાં એ અંકુરણ પામી અને બીજું છોડ બને છે। તો આવી જ રીતના એમ કે કપડામાં ચોટાડી અને ચિત્ર, કપડામાં ચોટી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે। પછી બીજને કોઈ વિચાર આવ્યો, એટલે એ એમ કે છે કે શું આ બીજને જોઈ અને તમને કોઈ વિચાર આવ્યો, તો હા આ બીજને જોઈ અને મને તે બીજને મિત્રોના કપડા પર ચોટાડી મસ્તી કરવાનો વિચાર આવ્યો। આપણને એવું થાય એટલે આપણે શું થાય, આપણા મિત્ર બધા જોડે ગયા હોઈએ તો આપણે એકબીજાને મસ્તી કરતા જોઈએ તો આપણને એમ થાય કે લાવ મારા મિત્રને આ બીજ એમ કે લગાવું, લગાવવાથી એને એમ કે વાગશે અથવા તો એમ કે કાંટા જેવું હોય એટલે કાંટો લાગશે એટલે આપણે પછી એની મસ્તી કરશું। તો એવી રીતના એમ કે સ્વિટ્ઝરલેન્ડમાં છે એ વેલક્રોનો વિચાર કેવી રીતે આવ્યો હતો, તો સ્વિટ્ઝરલેન્ડમાં વેલક્રો, વેલક્રો એટલે આપણે જોઈએ છીએ કે જે આપણે પડદામાં કે એમાં ગમે ત્યાં આપણે ચોટાડવાની હોય વેલક્રો, નેટમાં કે ગમે ત્યાં ચોટાડીએ છીએ, એ વેલક્રો સ્વિટ્ઝરલેન્ડમાંથી બની હતી। તો સ્વિટ્ઝરલેન્ડના એક માણસને એ વિચાર આવ્યો હતો, તો સેના પરથી વિચાર આવ્યો તો એ આપણે જાણીએ। આ ઘટના ઈસવીસન 1948 ની છે, તો જ્યોર્જ મેસ્ટ્રલ છે તો તેમના કૂતરા સાથે ફરીને પાછા આવતા હતા ત્યારે તેમણે જોયું કે તેમના કૂતરાના શરીર પર કોઈ વસ્તુ ચોટેલી હતી। આગળ આપણે જોયું ને કે કોઈ પ્રાણી હોય એની રૂવાટીમાં એ બીજ ચોટી જાય છે તો એના કૂતરા પર એ ચોટેલી હતી, તો એક પ્રકારના બીજ હતા અને તેણે બીજ લઈ અને બીજે ચોટાડ્યું તો તે ચોટી ગયું, એના કૂતરા ઉપરથી બીજ લઈ બીજે ચોટાડ્યું તો પણ એ બીજ ચોટી ગયું અને તે ખૂબ આશ્ચર્યમાં થઈ ગયા। પછી એને સૂક્ષ્મ દર્શક યંત્ર કાઢી અને બીજનું અવલોકન કર્યું, પછી એને એકદમ અંદરથી સૂક્ષ્મ દર્શક યંત્ર એની પાસે હતું તો એ કાઢીને એને ઊંડાઈપૂર્વક એનું એમ કે અવલોકન કરે છે, પછી એમાં નાના નાના હુક હતા, એ બીજ છે તો એની ઉપર એમ કે એની અંદરની સાઈડ નાના નાના હુક જેવું હતું તો તેના મદદથી તે કપડા પર પણ સહેલાઈથી ચોટી જતા હતા। આ જાણી મેસ્ટ્રલને નવો વિચાર આવ્યો અને એને વેલક્રો બનાવવાનો એમ કે નક્કી કર્યું અને પછી વેલક્રો પટ્ટી છે એ એકબીજા સાથે સરળતાથી ચોટી શકે એવું એને જોઈ અને એ જ્યારે એને તેને ખોલી અને ચરર તેવો અવાજ આવે છે, તો તેવો અવાજ આવે છે તેમ તેણે કપડા, બેગ, બૂટ, સેન્ડલ વગેરેમાં વેલક્રોનો ઉપયોગ કર્યો છે। તો વેલક્રોનો ઉપયોગ શેમાંથી થયો તો આપણે જોઈએ તો આ બીજ છે એ બીજ ઉપરથી, જેમ કે સ્વિટ્ઝરલેન્ડનો જે જ્યોર્જ મેસ્ટ્રલ છે તેણે આની શોધ કરી હતી। હવે આપણે જોઈએ તો અહીંયા જો પંખી, એક ખિસકોલી છે, એક પંખી છે અને એક છે ઝાડવું, તો એમ કે મુસાફરી બીજ કેવી રીતે કરે છે, આપણને એમ થતું હશે કે બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતના જતું હશે, એ મુસાફરી કઈ રીતના કરતું હશે, એ તો હરીફરી શકતું નથી, એને કોણ લઈ જતું હશે, તો કેટલાક છોડ પોતાના બીજને જાતે દૂર સુધી ફેલાવે છે। સોયાબીન છે તો એની સિંગો પાકી જાય છે એટલે તે ફાટી અને બહાર ફેંકાય છે, બહાર ફેંકાય એટલે જે બહાર ફેંકે એટલે ત્યાં ત્યાં તો પડે નહીં, એકદમ સિંગ ફાટે અને અચાનક બહાર આવે એટલે થોડીક દૂર પડે 2-3 ફૂટ જેટલી, એટલે એમ કે ત્યાં પછી એમ કુરણ પામે છે અને આ રીતના ત્યાં સોયાબીન કે ગમે તે છે એ ઉગે છે। હવે આપણે ચિત્રમાં ઉપર જોઈએ તો પેલા છે ખિસકોલી, ખિસકોલી છે એ અહીંયા શું છે
નાળિયેરનું ઝાડ છે એમાંથી ને એમ કે એનું બીજ લઈ અને એ જાય છે આગળ, તો એ જ્યાં સુધી પહોંચશે ત્યાં સુધી જશે અને પછી ત્યાં એ બીજ પડી જશે. એટલે આવી રીતના બીજ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકે છે. પછી એક પંખી છે એ ચાંચમાં લઈને જાય છે બીજ, તો એમ કે એ પણ ત્યાંથી ને બીજી જગ્યાએ બીજને લઈ જઈ શકે છે. અને પછી નીચે છે તો આ નાળિયેરીની નીચે નદી વહે છે, તો નદીની અંદર એમ કે નાળિયેર પડે છે તો એ પાણીના પ્રવાહ દ્વારા જાય છે. આપણે જોયું ને પાણી દ્વારા ફેલાતા બીજ, તો નાળિયેર છે એ પાણી દ્વારા ફેલાતું બીજ છે, તો એમ કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી દ્વારા જાય છે. તો આવી રીતના બીજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને જુદી જુદી રીતે મુસાફરી કરી શકે છે. શું તમે કોઈ દિવાલ પર કે કુવા, વડ, પીપળ કે અન્ય છોડ ઉગતા જોયા છે? બીજ ત્યાં કેવી રીતે પહોંચ્યું હશે? કોના દ્વારા ગયું હશે? શોધી કાઢો. હવે આપણે જોઈએ તો તમે ગામડે જાઓ તો અહીંયા તો આપણે કુવા ના હોય, આપણે ગામડે જઈએ તો ખેતરમાં કુવા ને એવું બધું હોય, તો કુવાની અંદર તમે ક્યારેક જોશો ને તો નાના નાના છોડ કે એવું ઉગેલું હશે, તો આપણને એમ થાય કે અહીંયા કોણ છોડ ઉગાડવા ગયું હશે. પણ એની અંદર જે કબૂતર છે, કુવાની અંદર જે બખોલ જેવું હોય એમાં કબૂતર ને એવું રહે, તો કબૂતર છે, બીજા કોઈ પશુ પંખી છે, તો ઈ એમ કે ખાતા ખાતા છોડ છે એ બધા ત્યાં અંદર પહોંચાડે છે. અંદર પહોંચાડી અને એનું જે કઈ બખોલ કે ગુફા જેવું હોય એની અંદર બીજ મૂકે છે, તો કુવાની અંદર પાણી પણ મળી રહે, હવા, ભેજ બધું મળી રહે, એની રીતે ઈ છોડ છે ઈ ત્યાં ને ત્યાં ઈને ઈ જગ્યાએ ઉગે છે. પછી એ દિવાલ હોય કે બખોલ જેવું હોય ગમે ત્યાં, તો ઈ તમે કુવાની અંદર એ આ રીતના છોડને જોઈ શકો છો. પછી બીજ, જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે તો શું થાય? જો બીજ ફેલાય નહીં અને એકની એક જગ્યાએ પડી રહે, તો મેં આગળ શરૂઆતમાં તમને કીધું તું ને કે કોઈ પણ બીજ છે એકની એક જગ્યાએ રહીએ તો હવે વડલો, પીપળો, જે કઈ બીજ છે એ એકની એક જગ્યાએ રહીએ તો એમાંથી જે બીજ એમાં એમાં પડે ત્યાં ત્યાં પડે, તો ત્યાં આખા એમ કે ફરતો કેનો ઢગલો થાય, વડલા વડલા બધા થઈ જાય, પીપળા પીપળા થઈ જાય. જેનો ટૂંકમાં છોડ હોય એના જ આખો ફરતો એમ કે છોડ તમને બધા જોવા મળે છે. બીજ કેવી રીતે ફેલાય છે તેને જુદી જુદી રીતોની યાદી બનાવો. તો બીજ છે એ કઈ રીતના ફેલાય છે? કાં તો પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણીઓ અને પશુ પક્ષીઓ દ્વારા, સિંગો જાતે ફાટવાથી. આપણે જોયું સોયાબીન, તો એવી સિંગો ઘણી બધી હશે કે જે જાતે ફાટી અને દૂર દૂર સુધી પહોંચી જતા હશે. પછી પવન દ્વારા, પાણી દ્વારા, પ્રાણી પક્ષી છે, પશુ પંખી, એ બધા એમ કે ચાંચમાં આપણે ઉપર જોયું તો એ લઈને જાય છે બીજ, તો એવી રીતના બધે ફેલાય છે. કોણ ક્યાંથી આવ્યું? તો આપણે જોઈએ કે કોણ ક્યાંથી આવ્યું. તો બીજના ફેલાવાથી યાદીમાં શું મનુષ્યનું નામ ઉમેર્યું છે? તો હા, આપણે પણ જાતે જ જાણે અજાણે બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. તો ક્યુ બીજ ક્યાંથી આવે છે, કોણ ક્યાંથી આવે છે? તો આપણે આગળ જોયું વેલક્રો. વેલક્રો ક્યાંથી આવી? સ્વિટ્ઝરલેન્ડમાંથી. કોણે કરી હતી એની શોધ? તો જ્યોર્જ મેસ્ટ્રોલ નામના એમ કે એક વૈજ્ઞાનિક હતા એને. પછી છે તો એમ કે આપણે બીજને જાણે અજાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ અને સારા લાગતા છોડ કે છે તો એનો અમુક છોડનો આપણે દવા તરીકે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને છોડના બીજ આપણે ઘર આંગણે બગીચામાં વાવવા લઈ જઈએ છીએ અને આપણે ત્યાં પણ છોડ ઉગાડી શકીએ છીએ. તો આવી રીતના બીજ દૂર દૂર સુધી ફેલાય છે અને ઘણા વર્ષો પછી લોકો છે તો એ પણ એને યાદ નથી હોતું કે આ છોડ આપણે ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતના લાવ્યા હતા. શું તમે જાણો છો આપણા દેશમાં મરચા ક્યાંથી આવ્યા હતા? હવે આપણને ખ્યાલ છે કે મરચા ક્યાંથી આવ્યા હતા આપણા દેશમાં? તો મરચા છે ને એ પોર્ટુગલ દેશના વેપારીઓ છે, તો એ આપણા એમ કે એ દક્ષિણ અમેરિકાથી ભારત આવ્યા ને ત્યારે એ લાવ્યા હતા. તો એમ કે પોર્ટુગલ દેશના વેપારીઓ દક્ષિણ અમેરિકાથી ભારતમાં આવ્યા ત્યારે એ મરચા લાવ્યા હતા અને પછી એના બીજ છે એ અહીંયા ભારતમાં ઉગાડવામાં આવ્યા હતા. તો અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ આઈટમ બનાવીએ તો મરચા વગર બને ના બને, મરચાને આપણે પહેલા ઉપયોગમાં લઈએ છીએ. તો ચટાકેદાર રસોઈ બનાવવા માટે મરચું સૌથી વધારે જરૂરી છે. તો આ રીતે એમ કે આપણે જોઈએ તો બધા કોણ ક્યાંથી આવ્યું, મીન્સ કે ક્યાં બીજ ક્યાંથી આવ્યા એ આપણે જાણી શકીએ છીએ. તો જો અહીંયા મસ્તની એક કાવ્ય આપેલું છે, તો આ કાવ્ય તમારે નોટબુકમાં લખવાનું રહેશે. નોટબુકમાં લખી અને તમારે જોવાનું છે, આ કાવ્ય તમે આખું વાંચી જાજો, એમાંથી તમને જાણવા મળશે કે કઈ વસ્તુ આપણે ક્યાંથી લઈ આવ્યા છીએ. હવે આપણે જોઈએ બટાટા, મરચા ને ચા, તો એ ક્યાંથી આવ્યા? દક્ષિણ અમેરિકાથી એમ કે આવેલા છે. પછી ભીંડા છે તો આફ્રિકાથી અને ચા છે એ અસમની.
આવી રીતના તમે આ કાવ્ય લખશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ વસ્તુ ક્યાંથી આવેલી છે. અને જે અહીંયા પીડીએફ મોકલવામાં આવે એમાં સ્વાધ્યાય પોથીમાં હોય એ સ્વાધ્યાય પોથીની પીડીએફ હોય એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે. જયારે અહીંયાથી તમને બીજું કઈ આપવામાં આવે એ બધું તમારે નોટબુકમાં લખવાનું રહેશે.